દાહોદની આંતરરાજ્ય બોર્ડર ઉપર 31 ડિસેમ્બરને લઈને દાહોદ પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું. બે હજાર 2020નું વર્ષ પૂર્ણ થવાના એરણે છે ત્યારે 2021ના અંગ્રેજી વર્ષને વધાવવા માટે શહેરવાસીઓ ઉજવણી કરતા હોય છે ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ દાહોદ શહેરમાં પણ જિલ્લા કલેક્ટર દ્વારા 31ની ઉજવણી જાહેરમાં ના કરવા માટે અને 4થી વધુ લોકોને જાહેર માર્ગ ઉપર ભેગા ન થવા માટે કોઈપણ પ્રકારની સભા રેલી કે સરઘસ ન કાઢવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને તેનું શહેરવાસીઓને પાલન કરાવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકારના ધ્યાને આવ્યું છે કે તહેવારોની ઉજવણી બેજવાબદારીપૂર્વક ઉજવણી કરવાના કારણે કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થતો રહેતો હોય છે. ત્યારે અંગ્રેજી નવા વર્ષની ઉજવણી કોઈપણ બિનજરૂરી ઉન્માદ વિના ઘરે રહીને કરવી એ આવશ્યક છે. ત્યારે દાહોદ જિલ્લાને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો ઉપર દાહોદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવા માટે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તેને લઈને 2020નું વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર કલાકોનો સમય બાકી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં ન આવે તેને લઈને દાહોદની બોર્ડર ઉપર પણ પોલીસ દ્વારા બોર્ડર ઉપરથી પસાર થતા તમામ વાહનોને રોકી તેમની સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. નહી મુંડા જેડેશ્રી દાહોદ. नवंबर के अनुसंधान में हमारा जो एमपी बॉर्डर लगता है वहाँ रैंडम चेकिंग की जा रही है. सारे गाड़ियों को रैंडमली चेक किया जा रहा है. इसके अलावा जो कोरोना गाइडलाइंस है उसके हिसाब से पैसेंजर्स बैठे हैं कि नहीं, मास्क पहन रखा है या नहीं, ये भी कड़क चेकिंग की जा रही है. ये टाइम नाश्ता करता आरोपियों पर भी अपनी कड़क नज़र है. यहाँ से जो आए गाँव में उन पर भी हम पूरा देखा जा रहा है. डीजी साहब की प्रोहिबिशन ड्राइव है, उसके अलावा डिवीज़न में भी प्रोहिबिशन ड्राइव चल रही है. इसमें बहुत सारे प्रोहिबिशन के केसेस कर रहे हैं हम. प्रोहिबूट लेगस पर भी अपनी देख रहे हैं. मैं लोगों से यही अनुरोध करना चाहूँगी कि कोरोना गाइडलाइंस का सख्त से सख्त पालन किया जाए और पुलिस का पूरा सहयोग दिया जाए.